ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। इदं सर्वं यदयमात्मा इदं सर्वं असर्व जे काही छेदे ब्रह्म क्षत्र ब्राह्मण से क्षत्रिय से लोक से देव से वेद से भूत से जे काही छे जगत्मा पति से पत्नी से पुत्र से संपत्ति से नौकर से जे बधी वस्तुओ छे प्रिय से जारे कोई प्रकार नो आप अंतर में भेदभाव नहीं होतो त्यारे आ सर्व प्रिय छे अने कशी वस्तु पण अप्रिय बनी जाय छे ये वस्तु ने कारण ही परंतु एना प्रत्ये आपणे जरा भेदभाव सेवीए आपणामां एमनो समावेश न करिए हूँ एमनो समावेश न थाय ત્યારે આપણે અનુભવ થાય કે આપણને ત્યાંથી અસ્વીકાર પ્રાપ્ત થાય છે, અનાદર પ્રાપ્ત થાય છે, અરે તિરસ્કાર પ્રાપ્ત થાય છે, ભેદભાવ કેટલો તીવ્ર છે એના પર આધાર રાખે છે। આ દ્વારા ગ્રંથકારે બતાવે છે કે વાસ્તવમાં એનો આત્મા અને મારો આત્મા એક જ છે, તો જ આવું થાય, નહીં તો ના થાય। અન્વય વ્યતિરિક્ત બતાવ્યું કે જ્યારે સુમેળ છે, એકતા છે, ત્યારે સ્વીકાર છે, આનંદ છે। એનાથી વિરુદ્ધ હોય, જ્યારે સુમેળ ન હોય, ભેદભાવ હોય, ત્યારે દુઃખ છે। હવે સુખ તો મને આત્મામાંથી જ મળે છે। આત્મસુકામાય સર્વપ્રિયમ ભવતિ એ કહેવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું કે આત્મા પ્રિય છે માટે સર્વપ્રિય બને છે। કશી વસ્તુ ત્યારે પ્રિય બને જ્યારે આત્માને અનુકૂળ બને, અર્થાત આત્મામાંથી પ્રેમ પ્રાપ્ત કરવા માટે અનુકૂળતા કરી આપે। પછી પતિ હોય, પત્ની હોય, પુત્ર હોય, જમે ગમે તે હોય, અરે ચેતન કે જળ ગમે તે વસ્તુ હોય, એ કોઈક રીતે મારામાં એ સુમેળ ઉત્પન્ન કરે, મારો પોતાનો જ આનંદ લેવામાં અનુકૂળ બને, નિમિત્ત બને। વાસ્તવમાં આનંદ પ્રિય છે અને આત્મા આનંદ સ્વરૂપ હોવાને કારણે આત્મા પ્રિય છે। અને કશી વસ્તુ કે વ્યક્તિ અનુકૂળ છે, અર્થાત મારા પ્રેમ માટે અનુકૂળ છે, આ આત્માનો મારો પ્રેમ છે, આનંદ સ્વરૂપ છે, એની અભિવ્યક્તિ એની અનુકૂળતા કરી આપે છે। આ આત્માનો આનંદ સદા અભિવ્યક્ત છે,
છતાં એમાં આવો અવરોધ છે. કે અવરોધ છે, આ ભેદ દૃષ્ટિ પર અવરોધ છે. જ્યારે ભેદ દૃષ્ટિ કરવામાં આવે, કશી વસ્તુનો અગી કરવામાં આવે, એ ભેદ દૃષ્ટિ જે સંકુચિતતા જન્માવે છે, એને કારણે હું મારો પોતાનો સ્વરૂભૂત આનંદ ભોગવી શકતો નથી. આપણે એક બહુ જ ગૂઢ રહસ્ય સમજાવ્યું કે હું આનંદ સ્વરૂપ હોવા છતાં પણ આનંદનો અનુભવ કરી શકતો નથી, કારણ કે મારું પોતાનું જ અંતઃકરણ એમાં અવરોધ કરે છે. એ અંતઃકરણ જ્યારે મારું શત્રુ બની જાય, ક્યારે શત્રુ બની જાય, જ્યારે ભેદભાવ કરવામાં આવે ત્યારે મારું અંતઃકરણ મારે પ્રતિકૂળ બની જાય. એમ કરીને આત્મનો આનંદ ભલે અભિવ્યક્ત થયો, એની અંદર અવરોધરૂપ થાય, પ્રતિબંધક થાય. આમ આત્માને આનંદ સ્વરૂપ બનાવવાનો નથી, એને અભિવ્યક્ત કરવાનો પણ નથી, અભિવ્યક્તિનું સ્વરૂપ છે. માત્ર સૂર્યાળે જેમ વાદળ આવ્યું હોય અને સૂર્યના પ્રકાશનો અનુભવ ન થાય, તેમ આત્મા આડે જાણે કે હું ભેદભાવ ધરાવનાર અંતઃકરણરૂપી વાદળ આવ્યું હોય ત્યારે જે છે એને પ્રગટ થઈ રહ્યો છે, એ આનંદનો અનુભવ થતો નથી, એથી વિરુદ્ધ દુઃખનો અનુભવ થાય છે. અને એ જ અંતઃકરણ અભેદભાવનાને કારણે અને અભેદભાવના જેટલા અંશે હોય એટલા કારણે અનુકૂળ બને. આપણને સુખની માત્રા જુદી જુદી હોય છે ને, અંતઃકરણ કેટલા અંશે આવી રીતે અભેદભાવના ધરાવે છે, એટલા અંશે આપણને આત્માના આનંદનો અનુભવ થાય. આ પ્રકારના ચિંતન દ્વારા, નિરીક્ષણ દ્વારા, અર્થાત આપણને જે અનુભવ થઈ જ રહ્યા છે એ વિશે વિચાર કરતા કરવા દ્વારા ગ્રંથકારે બતાવ્યું, એ બતાવે છે કે આ આત્મા અને પેલો આત્મા એક જ છે. એટલા જ માટે જ્યારે મારા મનમાં એકીની ભાવના હોય ત્યારે આનંદનો અનુભવ છે, ભેદભાવના હોય ત્યારે દુઃખનો અનુભવ છે. માટે જ ઇદમ ક્ષત્રમ ઇદમ બ્રહ્મ ઇદમ ક્ષત્ર, આ બ્રહ્મ ક્ષત્ર, અરે આ લોક છે, દેવ છે, વેદ છે, આ ભૂતો છે, જે કંઈ છે આ બધું ઇદમ સર્વમ યદયમાં આત્મા. કારણ કે આપણે દ્વેષ કરીએ એ પણ બતાવે છે આત્મા પ્રત્યેનો પ્રેમ. આપણે કશાને પ્રેમ કરીએ એ પણ આત્મા પ્રત્યેનો પ્રેમ બતાવે છે. આપણે કશાનો દ્વેષ કરીને એ પણ આત્મા પ્રત્યેનો પ્રેમ બતાવે છે. આ બધું આત્મા પ્રત્યેનો પ્રેમ જ બતાવે છે, કે એક જ આત્મા છે, ઇદમ સર્વમ યદયમાં આત્મા. ઇદમ સર્વમ યદયમાં આત્મા, ઇદમ સન્નિકૃષ્ટમ જે આપણે સમક્ષ છે તે અયમ સમીપવર્તી જતને અસમીપવર્તી છે, અર્થાત મારું પોતાનું, એટલે આ જે છે જ આ આત્મા છે, આ સર્વ આ આત્મા છે. એવું કહ્યું આ જુદું ને આ જુદું, એવું તો ખરું ને. ઇદમ તો જે છે એ મારા જ્ઞાનના વિષયનો નિર્દેશ કરે છે, મારી સમક્ષ છે. અયમ છે એ મારો નિર્દેશ કરે છે. આ બે સર્વનામ છે, બંને સર્વનામ જુદી જુદી વસ્તુનો નિર્દેશ કરે છે. તે છે તે હું નથી, હું છે તે નથી. એ હોત તો શા માટે જુદા જુદા સર્વનામનો પ્રયોગ કરતા હોત? ભાઈ બધું હું જ હોત તો બધા માટે એક જ સર્વનામનો પ્રયોગ થતો હોત ને. આપણે બે સર્વનામનો અને એક વર્ગનામ અને એક સર્વનામ, પછી તે એને પેલું ફલાણું ઢીકળું, આ બધું ઇદમમાં આવી ગયો અને મારું વગેરે અયમમાં આવી ગયું, અહમમાં આવી ગયો. આમ અયમનો અર્થ અહમ થાય, ઇદમનો અર્થ તું થાય, હું ને તું. છેવટે અયમનો અર્થ અસ્મદ પ્રત્યય થાય અને ઇદમનો અર્થ ઇદમ યુષ્મદ પ્રત્યય થાય.
हम करे ग्रंथकार बताव कि बधा सर्वनाम से हमने आ बे वर्ग में वेची सकाय। जरा विचार करिए तो युष्म शद्रो शब्दोत्रयम ब्रूते पशी गयो के अयम वा पेशा वा सचाहम चात्र गृह्यते प्रथमा तो आ बधु एक जुदी रीत समझावी। हमने पहला बताव कि बे अर्थ छे युष्मदर्थ अने अस्मदर्थ। इदम थी युष्मदर्थ एटले तू एवं कहेवामां आव्युं अथवा तू वड़े तू सर्वनाम थी जे कहेवामां आवे छे बधानो समावेश इदम में थई गयो। अने अस्मत हूँ थी कहेवामां आवे छे एनो निर्देश अयम थी थयो। आ बे सर्वनाम वड़े श्रुतिमां बे वर्ग जेने परस्पर भिन्न मानवामां आवे छे जे आपणा भेदभाव जन्मावे छे। भेदभाव छे एटावळे नहीं पण आपणे कया शब्दनो प्रयोग करीए छे ए परथी आपणामनो प्रत्यय जन्मतो होय छे। आ शब्दोनी आपनो आपणा पर आटलो प्रभाव छे कि શબ્દનું ઉચ્ચારણ થયું એટલે એનો પ્રત્યય એનો અર્થ મનમાં જન્મવાનો જ મારી સમજપ્રમાણે જન્મવાનો। પણ આ તો આપણી સમજ છે જ કે યુષ્મદ અર્થ છે બીજો અસ્મદ અર્થ છે એક તું છે બીજો હું છે તું ને હું પરસ્પર ભિન્ન છે એટલા માટે આ સર્વનામ રૂપા એટલા બ્રહ્મમાં આપોઆપ ભેદભાવ જન્મે છે। એટલા માટે હવે ગ્રંથકાર સમજાવે છે કે વિચારતઃ યુષ્મ શબ્દો ત્રયમ બ્રુતે યસ્મ શબ્દો વિતમ પુનઃ અર્થમાહાયતો નયમો ભિન્નાર્થૌસ્તો વિચારતઃ 350માં શ્લોકમાં કહ્યું વિચારતઃ। જ્યારે આ શબ્દોથી આપણા મનમાં જે પ્રત્યયને વાચ્યાર્થ કહેવાય શબ્દના ઉચ્ચારણથી એ શબ્દના વિચારથી જે પ્રત્યય જન્મે જે સમજ જન્મે એને વાચ્યાર્થ કહેવાય। પરંતુ શબ્દના અર્થનો વિચાર કરવામાં આવે અને પછી જે સમજ જન્મે એ જુદી હોય તેને લક્ષ્યાર્થ કહેવાય। એવો નિયમ નથી કે વાચ્યાર્થ લક્ષ્ય જુદા થાય। પરંતુ ક્યારેક ગંગાયામ ઘોષ ગંગા પર નેસડો આમ ગંગા પર નેસડો નેસડો એટલે રબારી વાસ એવું ગંગા પર શબ્દ થાય એટલે આપણા મનમાં ગંગા એટલે પ્રવાહ નેસડો પ્રવાહ પર હું નેસડો છે એવી જાતનો પ્રત્યય જન્મે વાચ્યા થતી વિચાર ન કરીએ તો પછી એવું નેવું જ લઈ લઈએ। વિચાર કરીને ખબર ગંગા તો પ્રવાહનું નામ છે અને પ્રવાહને ગંગા કહીએ છીએ અને નેસરો તો એક સ્થાયી વસ્તુ છે રબારી વાસ સ્થાયી વસ્તુ છે। આ રબારી વાસ ગંગાના પ્રવાહ કેમ હોય છે કે ગંગા શબ્દથી મનમાં પ્રવાહ જન્મતો હોય છે ઘોષ શબ્દથી નેસરો શબ્દથી નિવાસ જન્મતો હોય છે। પ્રવાહ ચરાયમાન વસ્તુ છે નિવાસ સ્થિર વસ્તુ છે। આ વાક્ય એમ બતાવે છે કે આ સ્થિર વસ્તુ હા પ્રવાહ પરથી હોઈ ના શકે વિચારતા તે શક્ય સંબંધ હે ત્યારે પછી આ ગંગા પ્રવાહની સાથે સંબંધિત વસ્તુ જો હોય એનો મન પછી વિચાર કરે કે સંબંધિત એનો કિનારો હોવો જોઈએ ગંગાયામ એટલે ગંગા પર એટલે ગંગા શબ્દનો અર્થ પ્રવાહ એવો ન થવો જોઈએ ગંગા કિનારો એવો થવો જોઈએ વિચારતા। આ પ્રકારે જો વાચ્યાર્થ છે એ સુસંગત ન લાગતો હોય ત્યારે પછી એ વાક્ય પર વિચાર કરવો જોઈએ શક્ય અર્થ પર વિચાર કરવો જોઈએ જેથી આપણે સુસંગત અર્થ જન્મે મનમાં। વિચાર કેમ કરી કારણ કે જે કહે છે એના પર વિશ્વાસ છે આપણે એટલા માટે
અને અક્કલ વગરનો સમજતો નથી બોલે છે. એમ કે આપણે એને ઉપેક્ષા કરે જુદી વાત છે. પણ કહેનાર કોણ છે? કહેનાર જે છે એના પ્રત્યે મને સન્માન હોય, પૂજ્યભાવ હોય, વિશ્વાસ શ્રદ્ધા હોય, શાસ્ત્ર છે, ગુરુ વાક્ય છે, સત્ય બુદ્ધ્યાવધારણા બી સત્ય છે, થોડી ઉપેક્ષા ના કરો. અને તો પછી કંઈ કહે છે માટે કશું ખાવું જોઈએ એ કહે છે, તો વિચાર કરીએ. અને તો પછી આપણે જો કે આ વાચ્યાર્થ છે તો જાણે કે સુસંગત નથી, પણ શક્ય સંબંધ હે. આ ગંગાથી સંબંધિત વસ્તુ જે હોય એ આપણે જ્યારે મનમાં લાવીએ ત્યારે કે હા આ ગંગા કિનારા પર ઘોષ છે, એ પ્રકાર આપણો પછી પ્રત્યય જન્મે અને પછી બરાબર છે એ દ્વારા આવું કહેવામાં આવ્યું છે એવો આપણો નિર્ણય થાય, તાત્પર્ય નિર્ણય. ગંગાયામ ઘોષ હે એનો એ વાક્યનો તાત્પર્ય શું છે? એનો વાચ્યાર્થ કહો. એક છે તાત્પર્ય, શું કહેવા માંગે છે? ગંગા કિનારા પર ઘોષ છે તેમ ઇદમ સરમ યદ એમ આત્મા. ઇદમ તો ઈસ્મત પ્રત્યય છે, આયમ અસ્મત પ્રત્યય છે, અને આપણા વ્યવહાર પ્રમાણે અથવા તો આપણી સમજ પ્રમાણે બંને પરસ્પર વિરુદ્ધ પ્રત્યય જન્માવે છે. યુષ્મતમાં અસ્વત પણ નથી, અસ્વતમાં યુષ્મત પણ નથી, એ પ્રકારે પરસ્પર અને અન્યોન્ય અભાવ કહેવાય. યુષ્મતમાં અસ્મત પણ નથી, અસ્વતમાં યુષ્મત પણ નથી, અન્યોન્ય અભાવ કહો, ભેદ કહો, એ પ્રકારે આપણે વર્તતા આવ્યા છીએ, એ પ્રકારે આપણે વિચારતા આવ્યા છીએ અને વર્તતા આવ્યા છીએ. કોણ શાસ્ત્ર કહે છે? એકદમ સર્વમ યદ એમ આત્મા કહેનાર કોઈ સામાન્ય નથી, આ તો શાસ્ત્ર કહે છે. શ્રદ્ધા છે. કેવી શ્રદ્ધા છે? શાસ્ત્ર કે સત્ય હોય, સત્ય બુદ્ધિ અવધારણા. એટલે વિચાર કરો ને બીજું આડોળું કોઈ કહેતો તો એની ઉપેક્ષા કરી દો કે ચાલો વિચાર હતા. તો વિચાર કરીએ કે ભાઈ આ ઇદમ કહો, યુષ્મત કહો, એ જરૂરનો આકાર એક પ્રકારનો છે. અસ્મત અયમ કહો, અસ્મત કહોનો આકાર બીજા પ્રકારનો છે. આકારના સ્તરે પરસ્પર વિરુદ્ધ છે, નાની આકારના સ્તરે પરસ્પરનો સમાવેશ નથી કરતા. આકારના સ્તરે એકબીજાનો વ્યાવૃત્ત કરે છે, ભેદ કરે છે, જુદા કરે છે, અભાવ છે. વિચાર નહીં ભિન્ના સૌસ્ત. તો એમાં આ યુષ્મત પ્રત્યયથી જે કહેવા જે ખરેખર અર્થ થાય છે, જે આપણે ખરે વિચાર કર્યો નથી, વ્યવહારમાં જે અર્થ થાય છે એ અર્થ લઈને આપણે જીવન જીવીએ છીએ. કારણ કે મનમાં જે અર્થ જન્મે એ પ્રકારે આપણા મનમાં પછી સંકલ્પ જન્મે, આપણું વચ વાણી જન્મે, કર્મ જન્મે, વ્યવહાર જન્મે. વિચાર કરો આપણા મનમાં જે પ્રત્યય જન્મે છે એનો કેટલો પ્રભાવ છે આપણા જીવન પર. આ વ્યક્તિ કોણ છે એનો મારા મનમાં જે પ્રકારનો પ્રત્યય જન્મે, સમજ જન્મે કે ભ્રમ જન્મે, પ્રત્યેક ક્ષણે કઈ વસ્તુ મારા વ્યવહારનો નિર્ણય કરતી હોય છે, મારા મનમાં કયા પ્રકારનો પ્રત્યય છે, સમજ છે, એ સંબંધમાં ભાઈ હો આ તો મારો મિત્ર છે, આ વિખાય ને મને બહાર કાઢો, ધ્યાન રાખજો. પછી હિંમત છે મારી સુધી આવી ગયો એવી હિંમત એને ક્યાંથી કરે? પછી થાય ના હો આ તો મારો પેલો મિત્ર છે, આ પ્રત્યય બદલાયો ને તરત બધું જ બદલાઈ ગયું, ભાવના બદલાઈ જાય, મૂલ્ય બદલાઈ જાય, કર્મ બદલાઈ જાય, વ્યવહાર બદલાઈ જાય. આ સમજવું જોઈએ કે કેવી રીતે આપણું જીવન આ પ્રત્યય પર સમજ પર આધારિત છે.
અને સમજ સાચી હોય તો બાકી બધું સાચું થાય, આજે તો કાલે. ખોટી સમજ એવી રૂઢ થઈ ગઈ હોય કે સાચી સમજ તરત એનો પ્રભાવ ન પાડી શકે, પણ આપણે સાચી સમજને વારંવાર એને અટેચ કરીએ તો ધીમે 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 ખોટી સમજ અને ખોટી સમજથી જન્મનારો વ્યવહાર બધું દૂર થાય. કારણ કે સત્યમેવ જયતે નાનૃતમ, છેવટે સત્યનો જ જય થાય. અનુરૂત છે, ખોટું છે, ભ્રમ છે, મિથ્યા છે, એ સત્ય સામે છેક સુધી ના ટકી શકે. રાવણ બહુ લાંબુ યુદ્ધ આપે, પણ છેવટે તો રામનો વિજય થાય છે. વિચાર નહીં ભિન્નાર્થ ઉસ્તાહ, વિચાર કરીએ કે યુષ્મત પ્રત્યેનો જરા સપાટી પરનો અર્થ એક પ્રકારનો ખરો, પરંતુ એનો ગર્ભમાં શું અર્થ છે? ચલો સપાટી પર તો આ એક આકાર છે એને કંઠી કહેવાય, સપાટીવાળાનો આકાર છે એને બંગડી કહેવાય, આનો આકાર છે બુટ્ટી કહેવાય, અને મારે એકબીજા આમ ભિન્ન ભિન્ન પ્રત્યે મારો જન્મ આવે અને ભિન્ન ભિન્ન લાગણી જન્મ આવે. હા બુટ્ટી આવી છે એમ કરીને લાગણી બધી જન્મ આવે, બધી લાગણીઓ આપવાથી જન્મતી હોય છે. એ સમજ બદલાઈ જાય, આ તો મારું છે, પછી બધું બદલાઈ જાય. આ તો મારી બહેન છે, મારો ભાઈ છે, અરે તું 8 વર્ષની ના, આટલો 4 વર્ષનો તું ઉચકી ઉચકી ના ટેકરી પર ચડે, તને થાક નથી લાગ્યો? મારો ભાઈ છે, બીજું કશું ઉચકવાનું તરત થાક લાગે. આ સમજ કેવી લાગણી જન્માવે છે ને, એ કેવું બધામાં પરિવર્તન લાવે છે. યુષ્મ શબ્દો ત્રેમ બ્રુતે અસ્મત શબ્દમ પુનઃાર્થમ આહ, 350મા શ્લોકમાં કહ્યું કે યુષ્મ શબ્દ જે અર્થ કહે છે, એક છે વાચ્યાર્થ એટલે કે સપાટી પરનો અર્થ, જે આપણે વ્યવહાર જેને આપણે સાચો માનતા આવ્યા છીએ, જેને પર આપણે વ્યવહાર કરતા આવ્યા છીએ, જેનો વિચાર ન કરવાને કારણે આ પ્રકારની સમજ છે, આવું જીવન છે આપણું. આ વિચાર સિદ્ધ સંસાર, વિચાર ન કરવાને કારણે આ સંસાર છે, એટલે ભેદભાવ છે, દુઃખ છે. વેદાંત શાસ્ત્રનો વિચાર જ કરે છે ઉપનિષદ. અત્ર ઉક્ત વિભાગે સતી અપી, આ પ્રકારે યુષ્મત એટલે તું, અસ્મત એટલે હું, અવિભાગ હોવા છતાં પણ, કે તું તું છે ને હું હું છું એ પ્રકારનો વિભાગ હોવા છતાં પણ, વિચારે ક્રિયમાણે, એ બંનેનો વાસ્તવિક શું અર્થ થાય એ પ્રકારે વિચાર કરવામાં આવે. ક્યારે કારણ કોઈ કહે કે આ બે એક છે એટલે એવો શબ્દ પ્રયોગ થાય જે બંને એક છે એવું જણાતો હોય ત્યારે એવો પ્રકારનો શબ્દ પ્રયોગ કોઈ કરે. ઇદમ સર્વમ યદયમ આત્મા, આ સર્વ આ આત્મા છે એવું કોઈ કહે જે વિશ્વસનીય હોય ત્યારે વિચાર કરો. યમ અર્થમ યુષ્મત શબ્દો વધતી બ્રુતે વધતી, જે અર્થ યુષ્મત યુષ્મત શબ્દ દ્વારા વાસ્તવમાં જે અર્થ થાય છે, યુષ્મ શબ્દ જે અર્થ પ્રગટ કરે છે, તમે અસ્મત શબ્દો બી વધતી એ જ અર્થ અસ્મત શબ્દ પણ પ્રગટ કરે છે. યુષ્મત શબ્દ તું એ જે પ્રગટ કરે છે, એ જ હું એ શબ્દ પ્રગટ કરે છે. કેમ ઉષા બધી કહ્યું પ્રતિપાદ્ય ચેતનાંશસ્ય ઉભયત્ર સમાનત્વાદિતિ, હું જ્યારે તું એ પ્રકારે સર્વનામનો પ્રયોગ કરું ત્યારે તું કોઈ ચેતનને કહેતો હોઉં છું, ખરું ને? આપણે આ રૂમાલને તું ના કહીએ, ચોપડીને તું ના કહીએ, તું કોને કહીએ?
कूतरा ने तू कही है संबंध एवं हो तो चल भाग आई थी बेला तू भाग पर चेतन ना आप तू कही है ना चेतन हूँ कही है तो ये रीते तू जरे कहू तेरे ये तू जो शब्द क्या जी अटके ये तू शब्द चेतनांशमां जी अटकतो हो जे तू कहू छू ए व्यक्ति होय जे कोई जीव होय सजीव वस्तु होय नु तू कहता हो ये सजीव में एक चेतना अंश छे बीजो उपाधि अंश छे खरो बिलाड़ में एक चेतना अंश होय कूतरा में बीजा प्रकार नो होय कबूतर में त्रीजा प्रकार नो होय केम पाछू तू आ खेस को लेने कहू तो तू केवो घर में मित्रता थई गई बता दे કેમ પાછી આવી આ ખાડો ખવડાયો તો ખરો આવી લોકોને મિત્રતા હોય છે રામદાસ કહે ને કે હવે ઋષિકેશમાં ગયા અને બધા સાધુ વિચિત અદ્ભુત સાધુ મળ્યા એક વૃદ્ધ સાધુ હતા એ રોજ ખવડાવે કબૂતરો આવે ને ખિસકોલીઓ આવે ને આવી આવે ને એના હાથમાંથી ખાઈ જાય ને આમ એ અહીં રમતા જ હોય બીજું સાધુ જોયું તો ને માકડા સાથે કુદાકુદ કરે માકડા જેમ કુદાકુદ કરે માકડા સાથે રમતા હોય એટલે એ પ્રકારની એ લોકોએ આવી એક સંવાદતા ઉત્પન્ન કરી હતી એ બતાવે છે એમ નિર્મળતાનો પ્રેમ બતાવે છે ત્યારે ક્યારે તું કેમ પાછો પેલા આવવા દે એવું માકડાને કે તું શું નાખો તો આગળ આવો તું છે ને ખા ખા કરે ચકલીને એવું કે અથવા તો ખિસકો લઈને કે રણ મહેશી કે ચાલ લુચ્ચી કેમ પાછી આવી તું આ પ્રકારે સરનામમાં એ ખિસકોલીને તું કે ચકલીને તું કે ને ઉંદરડીને તું કે ને માકડાને તું કે ખરું કે નહીં એ કે જો તું એ પ્રકારના સરનામનો પ્રયોગ આ બધા માટે થાય છે ને કે કારણ કે બધા ચેતન અંશ નિર્દેશ કરવામાં આવે છે અચેતન અંશ પણ છે ઉપાધિ અંશ છે એનો નિર્દેશ નથી કરવામાં આવતો નહીં તો દરેક ચેતન દરેક જીવ માટે ભિન્ન ભિન્ન સર્વનો પ્રયોગ થાત ને પ્રતિપાદ્ય ચેતનાંશસ્ય ઉભયત્ર સમાનત્વાત એવું કંઈક અંદર સૂજ છે ખરી આપણામાં આપણે પોતે જ વ્યવહારમાં તું શબ્દનો પ્રયોગ ભિન્ન ભિન્ન સજીવ વસ્તુઓ સજીવ તત્વો વાપરીએ છીએ એ આપણામાં કંઈક સૂઝ બતાવે છે ને જે સૂઝ તરફ પણ ધ્યાન નથી આપ્યું વિચારધારી જે છે એના પ્રત્યે ધ્યાન આપવામાં આવે કે નવો અર્થ ઊભો કરવાનો હોય એવું નથી જે અર્થ સમાયેલો જે છે પછી અર્થ તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી વિચારતા ચેત પ્રતિપાદ્ય ચેતન એટલે તમે વિચાર કરો આ ગ્રંથકારે કેટલું બ્રિલિયન્ટ કેવી સુંદર રીતે આ શું પ્રતિપાદન કર્યું એક જ વાક્ય એકદમ શ્રમ જયદાય મહાત્મા જે આમ જે પ્રતિપાદ્યાંશ છે પ્રતિપાદ્ય એટલે જેનું પ્રતિપાદન કરવામાં આવે છે વાસ્તવમાં જેનું વર્ણન કરવામાં આવે છે નિર્દેશ કરવામાં આવે છે એ એવું છે ચેતન બધામાં સમાન છે એટલા જ માટે આ બધા જીવો માટે તું એ પ્રકારના સરળનો પ્રયોગ કરીએ છે ખરું એટલી મિત્રતા થઈ હોતો તું કહીએ માણસ મળે તો ખરું જ સ્ત્રી હોય પુરુષ હોય બાપને તું ના કે નાનો બાપ બાપને તું કહેતો હોય છે કારણ કે ભીલ છે ભીલ જન્મ્યો છે ભીલ બધા લોકો ભીલ લોકોમાં આવો વિવેક ના હોય એટલે ખાલી તો હવે આજે હવે સમજાવ્યું કહ્યું તયો હો સમાન અથતું સ્ફુટી તું આ બંને છે યુષ્મદ ને અસ્મદ તું અને હું સમાન અર્થત્વ સ્ફુટી તું કે બંનેમાં સમાન અર્થતા કેમ રહેલી છે
आकारनी दृष्टिए बने परस्पर केवा छे विरुद्ध छे, व्यावृत्त करे छे, एक बीजाने व्यावृत्त करे छे, परस्पर भेद छे, परस्पर विरुद्ध धर्म धरावनारा छे, तू न हूँ। उपाधिना स्तरे એટલે હવે ખબર પડે કે ઉપાધિના સ્તરે આ ભેદભાવ છે, વિરુદ્ધતા વિરોધ ક્યાં છે? ઉપાધિના સ્તરે છે, એક વેશમાં છે, બીજા વેશમાં છે। યુષ્મદર સાહેબ પ્રસિદ્ધ પરાગ પદાર્થ છે, યુષ્મદર તું, એ તું પ્રસિદ્ધ કોને માટે વાપરો? પરાગ જે બહાર છે ને અન્યત્ર, એને માટે તું એ શબ્દનો પ્રયોગ થાય છે। અભી અસ્મદર્શ સત્વમ દર્શયતિ, જેને તું કહેવામાં આવે, જે તું પરાક બહારના અન્યત્ર માટે વપરાય, એમાં પણ અસ્મદ અર્થ અહમ અર્થ રહેલો છે એ બતાવે છે, ધ્યાન દોરે છે, બતાવે, ધ્યાન દોરે છે। એટલે આ બધી અંદર સૂજ છે ખરી, ક્યાંક ક્યારેક ક્યારેક સૂજ બહાર આવતી હોય છે। ક્યારેક ક્યારેક ખિસકોલીને મારામાં એકતા થઈ જાય છે। એટલે આવી સૂજ આપણામાં છે, જે આપણે ક્યારેક વ્યવહારમાં પ્રગટ કરતા પણ હોઈએ છીએ, મન જ્યારે શુદ્ધ હોય ત્યારે, સાત્વિક હોય ત્યારે। એટલે શુદ્ધ અંતઃકરણની આટલી બધી મહત્તા। તો વાઘ આદિથી દ્વાભ્યામ બે શ્લોકમાં બતાવે છે, वागाद्योगत शंखः चेतनो देह संगतः अस्मदर्थं विजानाति मनसा भिन्नमेव सः युष्मदर्थात् परोप्येवम् अवगच्छति देहभाग अधिष्ठितं जडं सर्वं केनचित् चेतनेन हि। આ શંખની વાત કરી રહ્યા છે કે પેલો શંખ આદમાતા શંખને ફૂંકવામાં આવે ત્યારે આ શંખ છે ને એની અંદર એક જીવ હોય છે, એક કીડો હોય છે, આ શંખનું શરીર હોય છે, આ શંખમાં એ કીડો વધતો હોય છે, પછી એ કીડો નીકળી જાય એટલે શંખ આપણા માટે શંખ રહે, એટલે પણ આપણા હાથમાં એ પહેલાં ના આવે તો સારું, કીડાનો વિકાસ થઈ ગયો હોય અને કીડાનું પછી જતો રહ્યો હોય ત્યાં સુધી શંખ, આ શંખનો શંખ કીટ છે એનો આ દેહ હતો। એ કહે છે વાઘાદ્યોગત શંખ યે પદાર્થ શંખ હૈ, આ પદાર્થ આ વસ્તુ શંખ, જેને શંખ કહેવામાં આવે છે, શંખ આદિ જડ રૂપતયા પ્રસિદ્ધોપી, શંખ વગેરે અચેતન રૂપે પ્રસિદ્ધ છે શંખ। યદા વાઘાદિ કર્ણ જાતમ ગતઃ, એમાં જ્યારે પેલો શંખ કીટ હતો ત્યારે કીટમાં પણ બધી ઇન્દ્રિયો હતી એના સ્તરની, દરેક જીવમાં આવી ઇન્દ્રિયો હોય એની વાણ, બધા કોઈ એમ એક ઇન્દ્રિય હોય, બે હોય, ત્રણ હોય, પણ શંખ કીટ છે એમાં વાઘ વાણી વગેરે જ ઇન્દ્રિયો હતી વાઘાદી, એમ કરણ જાતમ ગત પ્રાપ્તો અભવત, આ શંખ પણ જ્યારે આવી ઇન્દ્રિયોને પ્રાપ્ત હતો, એ કીડો જ્યારે હતો ત્યારે આ શંખ પણ એક જ વસ્તુ હતી। જીવ અહીં હોય ત્યાં સુધી આ દેહને બધું એક જ છે, અને ત્યારે આ દેહ જે છે વાઘ આદિ એ બધી બોલવાનું વગેરે પ્રાપ્ત થયું હતું, એ જતા રહ્યા પછી અચેતન થઈ ગયો બિચારો,
परंतु ज्यां सुधी जीवात्मा है तो त्यां सुधी चेतन रूपे व्यवहार था। तो ते असंख्यमा पण ज्यां सुधी कीट हतो त्यां सुधी आनो चेतन रूपे व्यवहार थतो हतो। એમ કહેવાય કે આ દેહમાં વાણી વગેરે જ્યાં હતું તે જોતો હતો અને સાંભળતો હતો ત્યાં સુધી આવું હતું, એ જોતો સાંભળતો બંધ થયો પછી જુદું થયું, પછી આપણે અચેતન કહીએ છીએ। આ દેહ જે અચેતન થયા પ્રસિદ્ધ છે કે નહીં તો પછી એને લઈને મૂકે નહીં ને પેલા, જે અચેતન થયા પ્રસિદ્ધ છે એ પણ જયારે બોલતો હતો સાંભળતો હતો ત્યારે ચેતન વાગ આદિ ગત સંગત ચેતનો દેહ સંગત દેહ સાથેના સંગને કારણે ચેતન ચેતનત્વ વ્યવહાર યોગ્ય દેહ સંગત દેહ તાદાત્મ્યભાની અપી સન્ન। તો અંદર જે જીવ હતો છે આ કીડો હતો શંખમાં, એ કીડો જ્યારે જીવંત હતો ત્યારે એના પર જે કંઈ ઇન્દ્રિયો વાઘાદે જે કંઈ ઇન્દ્રિયો આપણે સાંભળ્યો હોય બોલે છે કે નહીં શું વાઘાદી કહો કે અવાજ કરતું હોય એવું હોય। ટૂંકમાં આ જીવંત છે ક્યારે ખબર પડે, ઇન્દ્રિયોથી વ્યવહાર થતો હોય, કંઈક વ્યવહાર થતો હોય। કેટલાક જીવો માત્ર એક જ ઇન્દ્રિય ધરાવનારા છે, કેટલાક બે ઇન્દ્રિય, કેટલાક ત્રણ, કેટલાક ચાર, ના પાંચ ઇન્દ્રિય ધરાવનારા છે। કોઈ વસ્તુ જીવંત છે ક્યારે કહેવાય, ઇન્દ્રિય દ્વારા વ્યવહાર થતો હોય ત્યારે। આનું આ વસ્તુ બંધ થઈ જાય, સાંભળો છો કંઈ કહેવું છે એટલે કહે છે કે દેહ સંગત ચેતનત્વ વ્યવહાર યોગ્ય હે એ શંખ પણ જ્યાં સુધી એમાં એવો જીવ હતો ત્યાં સુધી એ ચેતન છે એ પ્રકારે વ્યવહાર યોગ્ય હતો, કારણ કે ચેતનની ઉપાધિ હતી। દેહ સંગત દેહ તાદાત્મ અભિમાની અપી સન્ન, અને વળી પાછો એ કીટ આ શંખમાં દેહમાં તાદાત્મ્ય ધરાવતો હતો, આ મારો છે હું છું, એ પોતાને શું કે હું આ કીડો પણ અંદરથી હું એ જે કપડા સર્વનામ વાપરતો હોય, પણ દરેક દરેક સજીવની અંદર હું એવું તો હોય જ છે, અને તું પણ હોય છે, એટલે બિરાડે હું અને ઉંદર તું અને ઉંદર હું અને બિરાડે એવું ન હોય તો વ્યવહાર થાય, પેલું ભાગી જ ના જાય। આમ નાનામાં નાના ચેતનની અંદર પણ હું એ પ્રકારનો ખ્યાલ હોય છે, ક્યારે એની ઉપાધિમાં જ્યારે ચેતનતા હોય ત્યારે, અને જે તું છે એ પેલા હું ના ખ્યાલથી વ્યાવૃત્ત છે, હું તું જુદો છે, હુંથી અન્ય તું છે। એટલે કે અહીંયા ગ્રંથકાર કહેવા માગે છે કે હું અને તું ના ખ્યાલો દરેક દરેક જીવમાં હોય છે, એને આપણે જીવ ક્યારે કહીએ, જ્યારે ઉપાધિમાં દેહમાં અહંભાવ ધરાવતો હોય ત્યારે। આમ કોઈ પણ ઉપાધિ હોય અસંખ્યક ઉપાધિ છે, દેહ સંગત હે આ દેહમાં ઉપાધિમાં સંગને કારણે તાદાત્મ્યને કારણે અહંભાવને કારણે ત્યાં પણ અહમ એટલે અસ્મત પ્રત્યે જન્મે છે, જન્મ તો હોવો જ જોઈએ। વ્યવહાર બધે કહી શકાય કે એને હું પણ હોવું જોઈએ, એના તો જ પહેલાંને બીજું દો ગણાય છે, ગમે તે ધર્મ ના ઘૂસી જાય, પોતાના ધર્મ ઘૂસે મારું ચકલીઓ માળા બાંધ પોતાના માળામાં ગમે તે માળા ના ઘૂસે, મારું એટલે હું પણ છે અંદર, તો અસ્મદર્થમ આત્માનમ, અસ્મદર્થમ આત્માનમ પોતે છે, જીષ્મદર્થાત સ્વપેક્ષા ભિન્નાત સરસ્માત ભિન્નમેવ અવગચ્છતિ। શંખરૂપી દેહ કહ ઉપાધિ ધરાવનાર જે શંખ કીટ છે એમાં પણ અસ્મત પ્રત્યય છે, હું એ પ્રકારનો ખ્યાલ છે, કેમ છે, કારણ કે એ પોતાને બીજાને જુદા માને છે,
अस्मदर्थन युष्मदर्थन ये बन्ने परस्पर भिन्न से व्यवहार बदा जीवों में दिखाए थे। शंख में अपने शंख पर जय चेतनता चेतनता धरावत हो तेरे ये शंख रूप विपादित धना जीव से अस्मदर्थन युष्मदर्थ तो भिन्न में अवगच्छति आम तरत भेदभाव जन्म तो जैसे हूँ तू भेदभाव जन्मे वाघ आदि गत शंख चेतनो देह संगत अस्मदर्थम विजानाति मनसा भिन्नमेव मनसा भिन्नमेव अस्मदर्थम विजानाति अने मन में अस्मद हूँ पणू छे ये तू पणू करता भिन्न छे अशंख जेन उपाधि छे ओ चेतन सूजे मनसा विजानाति भिन्नमेव स युष्मदर्थात् भिन्नः ई जे चेतन छे ए कीट छे जे शंखवा छे ये पण युष्मदर्थात् अस्मदर्थं भिन्नमेव विजानाति हूँ अर्थ हूँ ने तू करता जुदो जाने छे तो बीजा शंख में पेलो है परोपी एवं अवगच्छति देह परोपी देहवाद एवं अगच्छति देह धरावनार एना पर हूँ पणू छे जे पोताने तू करता भिन्न माने छे देह धरावनार उपाधि धरावा कोईपण जीव हो शंख नु दृष्टांत लीधु क्या पेला शंख फूंकवानी बात करवा एटले माटे કેવી રીતે જ્યારે વાણી વગર ઇન્દ્રિય ધરાવનારો હોય એટલે કે સજીવ હોય ત્યારે હું પણ હોય છે અને હુંથી બહારની વસ્તુ કરતાં પોતાને ભિન્ન માને છે એવું બીજું પણ જીવ હોય એનામાં હું પણ હોય છે જે બહાર હુંથી બહારને પોતાને ભિન્ન માને છે એવું અન્યોપી યુષ્મદર્શતા અભિવધા ચેતન હવે આજે શંખ શંખમાં પેલો શંખ કીટ છે ને પેલા બીજાને તું માને છે ખરું ને અને હું માનું તો બીજાને તું માનું તો પેલા જેને તું કહું છું એ પાછું એ પોતાને હું માને છે ને મને તું માને છે અન્યોપી યુષ્મદર્શતા અભિમતશ્ચેતન અન્ય જેને તું એ પ્રકારે માનવામાં આવે છે ચેતન સ્વાત્માન સરસ્વાદ ભિન્નતા અવગત એ પણ પોતાને બીજા કરતા ભિન્ન હું માને છે હું જેને તું માનું છું એ ચેતન પણ પોતાને હું માને છે અને હું એટલે છું બાકીના બધા કરતા જુદો તેમ પેલો પણ જેને હું જુદો માનું છું એ પોતાને હું માને છે અને બાકીને તું માને છે એક દ્રષ્ટિએ હું છે ને બીજે શું છે એક દેશ તું છે એક દેશ હું છે આમ તું ને હું ના અર્થમાં તો એક જ ચેતન આવે વ્યવહારને કારણે તાદાત્મને કારણે ભ્રમને કારણે ચેતનને હું પણામાં મર્યાદિત કરી દેવામાં આવે છે બીજા ચેતનને તું પણામાં મર્યાદિત કરી દેવામાં આવ્યો છે પેલો પણ એવું જ કરે છે વ્યવહાર થાય છે પણ છેવટે સર્વ જડ છે ચેતન વ્યાપ્યત્વ તત્ શરીરત્વ આમ જોવા જઈએ તો તેથી જેને આપણે જડ કહીએ છીએ આ ચેતન કહીએ છીએ આ ઉપાધિ એ પણ ચેતન વ્યાપ્યત્વના ઉપાધિ પણ ચેતન વડે વ્યાપ્ત હોય ત્યારે એની એની શરીર થઈ ગયું ચેતન ના હોય તો અચેતન છે ત્યારે પણ જ્યાં વાઘાદિ છે ત્યારે દરેક દરેક ઉપાધિ છે એમાં કોઈકનું ચેતન તાદાત્મ્ય ધરાવતો હોય છે હવે એક નિરીક્ષણ કહ્યું ઓબ્ઝર્વેશન આમ સર્વ જડ છે બધી જ જડ વસ્તુઓ છેવટે જોવા જઈએ તો ચેતન વ્યાપ્યત્વે વ્યાપ્તત્વે તત્શરીરત્વ આમ જે સ્વયં જડ છે
ये पण जारे चेतन ने व्याप्त होय तारे चेतन शरीर छे जेम के असंग स्वयं जड़ छे पर कीट वडे जरा व्याप्त हतु त्यारे कीट नु शरीर हतु आ उपाधि छे ये अचेतन छे जारे चेतन व्याप्त छे त्यारे अस्मदर्थ ये हूँ अस्मा आवी जाय आ हूँ अचेतन पण आवी जाय छे कारण वादे छे हूँ मात्र चेतन नहीं परंतु ये चेतन जो तादात में धरावे छे ये उपाधि पण आवी जाय छे आम अचेतन पण अचेतन हूँ अचेतन नो समावेश पण थाय छे दरेक चेतन ने पोताना शरीर में अहम भाव तादात में होय छे એટલે કોઈ પણ ચેતન જ્યારે હું એ શરણનો પ્રયોગ કરે ત્યારે એમાં આ ઉપાધિનો દેહનો સમાવેશ થઈ જ જાય કે દરેક ચેતન છે કોઈ ને કોઈ ઉપાધિમાં તાદાત્મ્ય ધરાવતું હોય છે એટલે હવે કહે છે કે એવું હોય કે જડ નથી જ્યાં કોઈક ચેતનનો તાદાત્મ્ય ના હોય આ પહાડો ને પથ્થરોમાં ક્યાં છે કોઈ તમે શંખનો વિશેષ દ્રષ્ટાંત આપ્યું પણ હવે એટલે એ બતાવે છે સમગ્ર જળ છે ને કોઈ ચેતનથી અધિષ્ઠિત છે તો 353 શ્લોકમાં કહે છે યદાત્મતયા જંતુઃ ગૃહણીયાદસ્તિનાત્ર તતઃ अविद्यामीश्वर स्वात्मा बुद्ध्या गृह्णाति निर्दयः अभी प्रक्रिया बतावे छे ईश्वर हिरण्यगर्भ अने विराट तो ईश्वर शब्द छे पारिभाषिक शब्द छे टेक्निकल शब्द छे तो आ स्थळे ईश्वर शब्द एटले समष्टि कारण शरीर अभिमानी चैतन्यम ईश्वर समष्टि कारण शरीर में अभिमान धरावनार तादात्म्य धरावनार चैतन्य ईश्वर कहेवामां आवे समष्टि कारण शरीर इन्हें माया पण कहेवाय समष्टि सूक्ष्म शरीर में अभिमान धरावनार चैतन्य ने हिरण्यगर्भ कहे समष्टि स्थूल शरीर में अभिमान धरावना ने विराट कहे खरु व्यक्तिगत स्तरे अपने समष्टि व्यक्तिगत कारण अभिमान धरावना ने प्राज्ञ कही है व्यक्तिगत सूक्ष्म शरीर में अभिमान धरावना ने तेजस कही है व्यक्तिगत स्थूल शरीर में अभिमान धरावना ने अपने विश्व कही है व्यष्टि स्तरे विश्व समष्टि स्तरे विराट व्यष्टि स्तरे तेजस समष्टि स्तरे हिरण्यगर्भ व्यष्टि स्तरे प्राज्ञ समष्टि स्तरे ईश्वर व्यक्तिगत स्तरे मात्र एक व्यक्ति में तादात्म्य होय छे समष्टि स्तरे एक साथ बधा व्यक्तित्व में तादात्म्य होय छे हवे જળ ચેતન અવિદ્યા પણ કોઈક અવિદ્યાને પોતાનું શરીર માનનારો છે ખરું ન યત આત્મતયા જંતુ ગૃહણ્યાદસી ન તરતા એવું જગતમાં કોઈ પણ નથી જેને કોઈક જંતુ આત્મા તરીકે ના માનતો હોય એવું કશું જડ નથી તેને કોઈક જીવાત્મા આત્મા તરીકે ઉપાધિ તરીકે તાદાત્મ્ય ન ધરાવતો હોય એટલે સમસ્થિતિ શરૂ કર્યું અવિદ્યામ ઈશ્વર અવિદ્યામ ઈશ્વર સ્વાત્મબુદ્ધ્યા ગૃહ્ણાતિ એ જડમ ચેતન આત્મ ન ગૃહ્ણાતિ એવું કોઈ જડ નથી જગતમાં કે કોઈ ચેતનને આત્મતયા ન માનતો હોય એતાદૃશમ જન્મ કિંચન નાસ્તી એટલે રામદાસ સ્વામીએ બતાવ્યું ને શિવાજીને કે શિવા તું આ વાતનું પાલન કરે છે
हाँ दुष्काळ में जो आ बधा ने मैं केवा जीवाड़िया ने केवू पालन कर्यु, हाथ में खतोड़ो ले पत्थर पर मार, पत्थर पर मारो पत्थर तूट्यो अंदर एक पोलाण निकल, एक कीड़ो हो तो थोड़ूक जड़ हतु अंदर, तू आनु पालन करे छे, एनु पालन कौन करे छे? एम कोई निकलू खरु के अनुभव रहे कि आनी अंदर पर चेतन निकलू। अब ये आप कहवा प्रयोजन नहीं, आप प्रयोजन तो ये कि कशी वस्तु जेने आप जड़ के अचेतन कही कशुज नहीं दुनिया ने अंदर ज्या कोई के चेतन आत्मभाव न धरावत हो। समष्टि शुरू कर सर्वेषां जड़ानां भूल मूल भूता अविद्या ईश्वरेण उपादित्व लक्षण शरीरत्व गृहीता। इतने जेने पर जड़ कही अचेतन कही सर्वेषां जड़ानां मूल भूता बधा जड़ के अचेतन जे पदार्थ जगत में छे एनु मूल छे एनु मूल कारण छे अविद्या के माया, माया में सर्व जन्मी छे। ईश्वर माया ने पोतानु शरीर माने छे, ईश्वर ने उपाधि लक्षण शरीर में गृहीता एवी माया ने पण के अविद्या ने पण ईश्वर पोतानु एने पोताना शरीर तरीके स्वीकार कर्यो छे। ईश्वरे प्रकट तो शरीर तो जोईए ने, मत्स्य कूर्म वराह कशुक तो जोईए ने, तेमा भगवाने ईश्वर जेने कहेवामां आवे छे एने समग्र अविद्याने पोतानी उपाधि तरीके स्वीकार कर्यो छे। समष्टि अविद्या उपहितम चैतन्यम ईश्वर, समष्टि ज्ञान कहो अविद्या कहो एम उपहितम एम तादात्म्य धरावनार अहम भाव धरावनार चैतन्य ईश्वर कहेवामां आवे छे। निर्दय कहो ये कि जरा समझवा जेवू छे, निर्दय है ईश्वर, ईश्वर निर्दय छे जे बधी वस्तुने एने तो पोते स्वीकार कर लीधो कोई प्रकारनी दया वगैरह एटले कोई प्रकारना भेदभाव वगैरह, निर्दय है। કેવાનો અર્થ એ છે કે આ બધા જળ તત્વો છે એ મૂળ કારણ છે અવિદ્યા, એને પણ અહં કહેનાર છે કે એનું નામ ઈશ્વર। પછી કહે છે પછીના શ્લોકમાં અવિદ્યા કાર્યમ અખિલમ સૂક્ષ્મમ સ્વાત્મતયા પ્રભુ हिरण्यगर्भो गृह्णाति विराजो जनकः पुमान्। अविद्या कार्य अखिलम सूक्ष्मम अविद्या कार्यम, अखिल सूक्ष्म शरीर समस्त सूक्ष्म शरीर से क्यों अविद्या कार्य, अविद्या ने पहली उपज सूक्ष्म शरीर। સુષુપ્ત મારી ઊંઘમાંથી આપણે સ્વપ્નમાં આવીએ તો સ્વપ્ન જે સૂક્ષ્મ શરીર, આમ જે સુષુપ્તિ કારણ શરીર છે એ પહેલાં કઈ વસ્તુ અભિવ્યક્ત થાય સૂક્ષ્મ શરીર, ત્યારે કલ્પના કરી શકીએ કે સમષ્ટિ સ્તરે પણ સમષ્ટિ કારણ શરીર છે એમાંથી પહેલી અભિવ્યક્તિ સમષ્ટિ સૂક્ષ્મ શરીરને થઈ। એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય એમાં તાદાત્મ ધરાવ ચૈતન્ય હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે। હિરણ્ય ગર્ભ કોને કહે? બધા સૂક્ષ્મ શરીરને અહમ કહેનાર, અવિદ્યા કાર્યમ અખિલમ સૂક્ષ્મમ, આ સમગ્ર સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે જે અવિદ્યા કાર્ય અવિદ્યાની ઉપજ છે એ સ્વાત્મતયા પ્રભુ હિરણ્ય ગર્ભો ગૃહ્ણાતી, અને પ્રભુ કયો? આ પ્રભુ હિરણ્ય ગર્ભ છે ને એ સમષ્ટિ સૂક્ષ્મ છે, તાદાત્મતયા સ્વાત્મતયા આત્મધરે સ્વીકારે છે, એમાં આત્મબુદ્ધિ ધરાવે છે, અભિમાન ધરાવે છે।
એટલે એવું કોઈ સૂક્ષ્મ શરીર નથી જ્યાં કોઈ ચેતન આત્મબુદ્ધિ ન ધરાવતો હોય. પછી આગળ કહે છે, અવિદ્યા કાર્યમ અખિલમ સ્થૂલમ સ્વાત્મતયા વિરાટ મહાભૂતાદિ સહિતમ બ્રહ્માંડમ પ્રતિપદ્યતે. અવિદ્યા કાર્યમ અખિલમ સ્થૂલમ, આ સમષ્ટિ અવિદ્યાનું કાર્ય. સમષ્ટિ અવિદ્યા કહો, એની પહેલી ઉપજ છે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, એની બીજી ઉપજ છે સમષ્ટિ સ્થૂળ શરીર. આ ક્રમ છે, કારણમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સ્થૂળ, વ્યક્તિ સ્તરે અને સમષ્ટિ સ્તરે. તો વિરાટ અખિલમ અવિદ્યા, અખિલમ સ્થૂલમ સ્વાત્મતયા પ્રતિપદ્યતે. આ વિરાટ પુરુષ છે એ સમષ્ટિ સ્થૂળ શરીરને આત્મતયા, એને એમાં આત્મદૃષ્ટિ ધરાવે છે. એને આત્મા કે બધું આવ્યું તો પહાડ બધું જ સમષ્ટિ સ્થૂળ બધું આવી ગયું ને. આપણે જેને અચેતન કહીએ છીએ એમાં પણ અહમભાવ ધરાવનાર ચેતન છે. કોણ છે? તો કે વિરાટ પુરુષ. નહીતર એમ કેમ કહે કે ભાઈ ભૂખ પાદવ યસ્ય નાભિ, જેના પૃથ્વી જેના ચરણ છે, આકાશ એની નાભિ છે, સ્વર્ગ જેનું મસ્તક છે, સૂર્યચંદ્રની આંખો છે, વાયુ જેનો શ્વાસ છે, આવું કેમ કહેવાય? આવું ત્યારે જ કહેવાય જ્યારે આ બધાને કોઈ આ વાયુને પોતાનો શ્વાસ માનનારો હશે, સૂર્યચંદ્ર ચંદ્ર છે નહીં, સૂર્યચંદ્ર નેત્ર માનનારો હશે, પૃથ્વીને ચરણ માનનારો હશે, સ્વર્ગને મસ્તક માનનાર હશે. કોણ? સમષ્ટિ સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્યમ વિરાટ. આ વિરાટ પુરુષનું વર્ણન છે. એક 11મા અધ્યાયમાં વિરાટ પુરુષનું દર્શન થયું અર્જુનને, કે એ આપણે સ્થૂળ આપણી જ્ઞાનેન્દ્ર વિષય બને. આપણને દર્શન થાય છે પણ આપણને એવું થતું નથી અંદરથી. ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી એટલે દેખાય, એને થાય કે આ ભગવાન છે. એને જ દેખવાનું, આપણે દેખાતું નથી એવું તો ના કહેવાય. બધું જ દેખાય છે ને આપણને, એના જેટલું સાથે નહીં દેખાતું હોય. ભગવાન એક જ દેહમાં એને સમગ્ર વિરાટ દેખાયું. અગત્યને શું દેખાય? આ ભગવાન છે અથવા ભગવાનનો દેહ છે એમાં બધું થઈ રહ્યું છે, જે આપણને એ જ દેખાય છે ને, પણ છતાં દેખાતું નથી. એવું પ્રત્યય જન્મતો નથી, એને અમે પ્રત્યય જન્મ્યો એ દ્રષ્ટિએને પ્રદાન કરવામાં આવી. અગત્યની વસ્તુ એ પણ છે. આ પ્રકારે ગ્રંથકાર બતાવે છે કે આપણે જેને જડ કહીએ છીએ એવું કશું જ નથી, જેમાં કોઈ કે ચેતન અહમભાવ ન ધરાવતો હોય. ચેતન હંમેશા જેમ અહમભાવ ધરાવે છે એ ઉપાધિ અચેતન જ હોય છે. શંખ કીટ જેમાં અહમભાવ ધરાવે છે એ શંખ ઉપાધિ અચેતન જ છે. પણ જ્યાં સુધી ચેત કીડો એમાં છે ત્યાં સુધી આ શંખ છે, અસ્મત હું એમાં આવે છે. શંખની બહાર તું આવે છે તો બીજો શંખ વાળો છે, એ પોતે હું કહે છે અને આને તું કહે છે. આમ ભલે હું અને તું આ પ્રકારના પરસ્પર વ્યાવૃત્ત કરનારા વિરુદ્ધ સર્વનામનો પ્રયોગ થતો હોય, પણ એ સર્વનામના પાછળ જે છે એ તો ચેતન અંશ એક જ છે. ચેતનમાં ભેદ કરવા માટે આપણે શું કારણ? આપણે ચેતનને જુદા માનીએ છીએ એટલા જ માટે કે આ બે શંખ જુદા છે એટલે ઉપાધિ જુદી છે. ચાલો પેલું જંતુ હોય જીત કી એની પણ ઉપાધિ છે, એ જુદું છે. પણ આ ઉપાધિનો ચેતન, આ ઉપાધિ ચેતન જુદા છે એ જુદા. તો આપણે માત્ર
આ ઉપાધિની જુદાને કારણે કરીએ છીએ ને. પ્રતિપાદ્ય ચેતનાંશસ્ય ઉભયત્ર સમાનત્વાત્, આ ચેતનમાં કોઈ વિશેષતા નથી, વિશેષતા ઉપાધિમાં છે, એ તો અન્ય છે. તેથી એ એક ચેતનને બે ચેતન કરતાં ભિન્ન કરવા માટે કોઈ વિશેષતા નથી. અને માટે ચેતનાંશ એટલે એક જ છે. હું વ્યક્તિત્વ જુદું, તું વ્યક્તિત્વ જુદું, પણ આ વ્યક્તિત્વમાં જે ચેતનાંશ છે, એ વ્યક્તિમાં જે ચેતનાંશ છે, એમાં કોઈ ભેદ નથી. યુષ્મત પ્રત્યય, અસ્મત પ્રત્યય, આમ આંખાની દ્રષ્ટિએ ભિન્ન છે, પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે વાચ્યાર્થમાં. પણ વિચારી દેખાવ એક જ ચેતન પોતાને હું કહી રહ્યો છે આ ઉપાધિને કારણે. એ ચેતન પેલાને હું કહી રહ્યો છે, મને તું કહી રહ્યો છે, આ હું, આ એ જ ચેતન આ ઉપાધિમાં પોતાને હું ને પેલાને તું કહી રહ્યો છે. એક જ ચેતના હું, તું ને તે ને પેલો ને આપણે, આ બધા સર્વનામો છે. એ ભેદ કોણ પાડે છે? જે એણે વેશ ધારણ, આ વેશમાં બધા ભેદ છે. વેશ ધારણ કરનાર ચેતન એક જ છે. આ પ્રકારે આ ગ્રંથકાર સમજાવે છે. ઇદમ સર્વ વેદ એમાં આત્મા, ઉપનિષદ જે કહે છે એની પાછળ શું રહસ્ય રહેલું છે એનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવે છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.